नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने? जय मां मादे। विद्यार्थी मित्रों, सरस मजानू आपणे पेलू सेमेस्टर पूर्ण कर्युं, त्यार पछी आपणे सरस मजानी दिवाळीनो वेकेशनो एन्जॉय कर्यो, अने हवे आपणे फरी पाछा ज्यारे टूंक समयमां जवे तमे स्कूले आववानी तैयारी करी रह्या छो ત્યારે હજી જ્યાં સુધી તમે સ્કૂલે ન આવો ત્યાં સુધી આપણે ફરી એક વખત બીજા સેમેસ્ટરની શરૂઆત કરીએ અને આજથી જ આપણે સેમેસ્ટર 2 ની ઓનલાઈન ટીચિંગની શરૂઆત કરીએ। મિત્રો, સૌને બીજા સેમેસ્ટર માટે મારા બેસ્ટ ઓફ લક। વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતના બે ફૂલસ્કેપ પાતા ચોપડાઓ લીધા છે, તમે એની અંદરથી હું આશા રાખું છું કે એક ચોપડો છે એ પૂર્ણ થઈ ગયો હશે પહેલા સેમેસ્ટરનો, અને જ્યારે આજથી આપણે બીજા સેમેસ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે એ બીજો જે નવો ચોપડો છે એની અંદર આપણે આજથી લખવાની શરૂઆત કરીશું। એટલે કે બીજા સેમેસ્ટરની અંદર આપણે પહેલા સેમેસ્ટરમાં પ્રકરણ 1 થી 8 પૂર્ણ કર્યા, હવે 9મા પ્રકરણથી આગળના પ્રકરણો આપણે બધા જ એ બીજા નવા ચોપડાની અંદર લખવાની શરૂઆત કરીશું। મિત્રો, આજથી આપણે આપણા સરસ મજાના ગણિત વિષયની શરૂઆત કરી દઈએ, જેની અંદર આજે આપણે પ્રકરણ 9 જેનું નામ છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, બરાબર? પ્રકરણ 9 કે જેનું નામ છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, આની આપણે શરૂઆત કરશું। તમારે જે નવો કોરો ચોપડો છે, બીજો ચોપડો, એની અંદર સરસ મજાની અનુક્રમણિકા બનાવી તમારું નામ, ધોરણ, વિષય એ બધી વિગતો પૂરી સારા અક્ષરે અનુક્રમણિકા એક પેજ ઉપર બનાવી અને ત્યાર પછીના પેજ ઉપર તમારે આપણે ચાલુ કરીએ છીએ આ બીજા સેમેસ્ટરનું 9મું પ્રકરણ। તો 9મા પ્રકરણની આપણે હર હંમેશા મુજબ જેમ પ્રકરણની શરૂઆત કરતા આવ્યા છીએ એમ સમજૂતીથી શરૂઆત કરીશું। તો બ્લેક પેનથી સરસ મજાનું પ્રકરણ 9નું ટાઇટલ આપી અને નીચે બ્લુ પેનથી આપણે આ સમજૂતી લખવાની છે, સમજવાની છે, પાકી પણ કરવાની છે। તો ચાલો મિત્રો, રેડી છો ને બધા મારી સાથે? ઓકે, ચાલો આજે આપણે પ્રકરણ 9ની શરૂઆત કરીશું। મિત્રો, જોઈએ સૌથી પહેલા એની સમજૂતીમાં થોડીક નજર નાખીએ તો કે દરેક પદાવલી ચલ અને અચલને જોડવાથી મળે છે। તમે આમ તો આગલા ધોરણની અંદર આ ટાઈપનું પ્રકરણ થોડુંક શીખી ગયા છો, આનાથી માહિતગાર છો, નવું નથી, પણ જે શીખા છો એના કરતા બે સ્ટેપ આગળ આપણે આ પ્રકરણની અંદર શીખવાનું છે। અહીંયા એમ કીધું છે કે દરેક પદાવલી છે એ ચલ અને અચલને જોડવાથી મળે છે। આપણને ખ્યાલ છે કે પદાવલીઓમાં અંક હોય છે 1, 2, 3, 4, 5 અને એની સાથે બીજા આંકડાઓ પણ હોય છે, જેમ કે એ બી સી ડી એક્સ વાય ઝેડ એવા, તો આ બંને ભેગા થાય છે ત્યારે એને પદાવલી કહેવામાં આવે છે। માત્ર 1, 2, 3, 4, 5 એમ અંક નહીં, અથવા તો એક્સ વાય ઝેડ એ બી સી ડી એવા કોઈ અચલ આંકડાઓ નહીં, પરંતુ બંનેને સાથે જોડીએ એટલે એક સરસ મજાની પદાવલી તૈયાર થાય છે। પદાવલીમાં એક ચલ, દ્વિચલ, બરાબર, અને વધારે ચલ હોઈ શકે। આપણે ખ્યાલ છે, આપણે માહિતગાર છીએ કે જો આવી પદાવલી હોય તો એમાં એક ચલ હોય, દ્વિચલ, નામ ઉપરથી જ ખબર પડી જાય દ્વિ એટલે બે, ત્રિચલ હોય, બરાબર, ત્રિપદી પદાવલી એટલે કે ત્રણ ચલ વાળી, એમ આગળ આગળ ઘણી બધી પદાવલીઓ હોઈ શકે છે। જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય આવી પદાવલીને એકપદી પદાવલી કહેવામાં આવે છે। જોજો, આ તમને ક્યાંક નાના પ્રશ્નમાં, એમસીક્યુમાં, વ્યાખ્યાઓમાં પૂછાઈ શકે કે જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય એવી પદાવલીને એકપદી પદાવલી કહેવાય, અને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે કે એકપદી પદાવલી કોને કહેવાય, અથવા તો તેનું ઉદાહરણ આપો, અથવા તેને વિગતે સમજાવો, તમારે જવાબ લખવો પડે કે જે પદાવલીમાં માત્ર ને માત્ર એક પદ આપેલું હોય એવી પદાવલીને એકપદી પદાવલી કહી શકીએ। ત્યાર પછી આગળ વધીએ, જે પદાવલીમાં બે પદ હોય, પેલું એક હોય તો એકપદી, બે હોય, હમણાં જ આપણે વાત કરી ને દ્વિપદી, બરાબર,
द्विपदी पदावली कही शकाय छे। जी आगळ वात करीए त्रण पद धरावती पदावली ने त्रिपदी पदावली कहेवामां आवे छे। साव सहेलो छे मित्रो, एक पद होय तो एकपदी पदावली, बे पद आपेला होय तो द्विपदी पदावली। द्विपदी शब्द खास जोजो रसभाई दीर्घाई सहित, અને ત્રણ આપેલા હોય તો ત્રિપદી પદાવલી કહેવાય। માટે કોઈ પણ તમને ખાલી જગ્યા ઝડકા ખરા ખોટા એમસીક્યુ પૂછાઈ શકે, વ્યાખ્યા સ્વરૂપે પણ પૂછાઈ શકે, અને એકદમ સહેલું છે, ઈઝી છે। આના ઉપરથી જ આપણા ચેપ્ટરના દરેક દાખલાઓની શરૂઆત થશે, એટલે આપણો પાયો છે, બેઝ છે, એટલે આ વસ્તુ બાકી કરી લેવાની। આગળ જોઈએ ત્યાર પછી એક કે તેથી વધુ પદો કે જેના સહગુણકો શૂન્ય ન હોય તેને બહુપદી કહેવાય છે। આ ઉપર તમને પૂછાઈ શકે બહુપદી કોને કહેવાય, અથવા તો બહુપદી એટલે શું, બરાબર? તો જે એક કે તેથી વધુ પદો કે જેના સહગુણકો શૂન્ય ન હોય એને બહુપદી કહી શકાય। દાખલા આવશે ત્યારે વધારે વિગતવાર સમજાવીશ। એનાથી નેક્સ્ટ આગળ જોઈએ, આ ખાસ બંને વ્યાખ્યાઓ છે, ખૂબ અગત્યની છે, પ્રશ્નમાં પણ પૂછાઈ શકે, ઉદાહરણ સહિત લખવાની થાય, ખાસ જોજો, અને આ દાખલાઓ પણ આપણે ગણવાના થશે, એટલે ધ્યાન આપજો। જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તેવી પદીને સજાતીય પદો કહેવામાં આવે છે। આવી પદાવલી કોઈ હોય તો સજાતીય એટલે સરખા, બરાબર, સજાતીય પદો કહેવાય છે। શું નિયમ છે, તો કે આ પદમાં ચલ સમાન હોય તો એના જે ચલ આપેલા હોય સમાન હોય, એટલે કે સરખા હોય, અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય, બંનેમાં ઘાતાંક, આપણને ખ્યાલ છે ને, ઘાત અને ઘાતાંક, તો એ ઘાતાંક છે એ પણ સરખા હોય તો આપણે એને સજાતીય પદ છે એવું કહી શકીએ। દાખલા તરીકે મેં તમને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ 5x² અને 7x² તો આમાં શું થયું, તો કે આપણે જો આપણી શરતો મુજબ જે પદમાં ચલ સમાન હોય એટલે આપણે x ને ચલ કહીએ, તો બંનેમાં x છે જો, એટલે કે સમાન છે, અને ઘાતાંક પણ સરખા છે, એટલે કે અહીંયા બે ઘાત છે અને અહીંયા પણ બે ઘાત છે, બંને સરખી છે, બંને નિયમો લાગુ પડ્યા, તો આપણે એને કહી શકીએ કે આ આખી પદાવલી, બરાબર, ખાલી એક નહીં, આખી 5x² અને 7x² આ કેવા છે, તો કે સજાતીય પદો છે, એમાં 5 અને 7 નથી જોવાના, બરાબર, ખાલી આપણે આ બાજુમાં xy। ત્યાર પછી આપણે જોઈએ કે જે પદોમાં ચલ અસમાન હોય અથવા સમાન ચલના ઘાતાંક સરખા ન હોય તેવા પદોને વિજાતીય પદો કહેવાય। આના કરતા એકદમ ઉલટું વિરુદ્ધ, દાખલા તરીકે 3x અને 5y, જો આ બંનેમાં અંશ સરખા છે, અંશ સાથે તો કઈ લેવા દેવા જ નથી, અહીંયા x છે તો અહીંયા x છે નહીં, અહીંયા y છે તો અહીંયા y છે નહીં, એટલે કે આપણે શું કહીએ, તો કે અહીંયા સમાન થાતા હતા, કેવા છે, અસમાન, સમાન નથી, સરખા નથી, એટલે અને ઘાતાંક પણ સરખા નથી, બરાબર, એટલે આપણે કેવા કહી શકીએ, તો કે વિજાતીય પદો। બીજું ઉદાહરણ લઈએ, -4x² અને -4x² અહીં -4 છે તો અહીં -4 છે, અહીં x છે તો અહીં x છે, પણ અહીંયા વર્ગ છે તો અહીંયા વર્ગ નથી, એટલે કે ઘાતાંક સરખા નથી, તો આપણે એને કેવા કહી શકીએ, વિજાતીય પદો। તો હું આશા રાખો મિત્રો કે તમને આ સજાતીય પદો અને વિજાતીય પદોનો મુદ્દો હવે ક્લિયર થઈ ગયો હશે। આપણે પાકા ચોપડામાં સમજૂતી એવું ટાઇટલ આપી અને સરસ મજાનું આજે સારા અક્ષરે એક પેજ સમજૂતીનું લખવાનું છે, સાથે આ પાકું પણ કરવાનું છે, કારણ કે હવે પછી જ્યારે આપણે 9.1 દાખલાઓની શરૂઆત કરીશું તો એ આના આધારે જ આપણને આવડશે। એકદમ સહેલું છે મિત્રો, સજાતીય પદો અને વિજાતીય પદો આપણે એક વખત લખી પાકા ચોપડામાં અને આજે પાકું કરીશું। વિદ્યાર્થી મિત્રો, નવા પેજ ઉપર આપણે સ્વાધ્યાય 9.1 ના દાખલાઓની શરૂઆત કરીએ। ટાઇટલ આપી દો બ્લેકબોર્ડથી, સ્વાધ્યાય 9.1। સૂચના આપણે જોઈએ કે નીચેની દરેક પદાવલીમાં રહેલ પદો અને સહગુણકોને ઓળખવાના છે। પહેલા દાખલાની રકમ આપણને કઈ ગાવી આપેલી છે, એટલે 5xyz² -3zy। દાખલો ગણવાની શરૂઆત કરીએ તો કે આ તો પેલા પદ કેટલા છે, આપણે બે વસ્તુ શોધવાની છે, પદ
અને 100 ગુણ પદ કેટલા છે મિત્રો આમાં વેરી ગુડ બે પદ છે ને તો આપણે લખીએ પહેલા તો પદ ક્યુ છે તો આ 5xyz2 જા એક પદ છે બરોબર એટલે એક અલ્પવિરામ કરીએ અને આ બીજું પદ છે -3zy આપણે પદો ગોતવાનું કીધું તો આખા પદ આમાં બે છે એટલે આપણે એનો જવાબ આપ્યો હવે આપણે જોઈએ સહગુણક તો પહેલા પદની વાત કરીએ કે ભાઈ 5xyz2 પદમાં સહગુણક બરાબર હવે જે પદની આગળ અંક હોય ને 1 2 3 4 5 6 7 8 એ કે જેનાથી એક ગુણક બતાવતો હોય ગુણાકાર થતો હોય એવી ક્રિયા દર્શાવતું હોય એવા અંકને સહગુણક કહેવાય તો આમાં સહગુણક કોને કહીશું આપણે વેરી ગુડ 5 એટલે કે સહગુણક 5 છે બરોબર સમજાય છે આપણે આ સંખ્યાઓ ધ્યાનમાં નથી લેવાની x y z જેવા જે અંક આપેલા છે એને ધ્યાનમાં નથી લેવાના અહીંયા અંક આપેલો છે એને ધ્યાનમાં લેવાનો છે 1 2 3 4 5 એટલે કે આ એવું બતાવે છે કે 5 નો આ સાથે આની સાથે ગુણાકાર કરવાનો છે અથવા તો કરેલો છે એમ બીજું પદ જોઈએ -3zy હવે આ પદની અંદર તમે કયો જોઈએ કે આમાં શું થશે સહગુણક સહગુણક બરાબર કેટલો થશે કયો જોઈએ વેરી ગુડ કેટલો થશે 3 પણ થોડી તમારી મિસ્ટેક છે મિત્રો શું છે અહીંયા 3 ની આગળ કેની નિશાની છે માઇનસ ની તો અહીંયા કેવા લખશું આપણે સહગુણકમાં -3 ખાલી 3 લખીશું નહીં બરોબર પ્લસ નથી જો અહીંયા તો આ પ્લસ જ હતા 5 બરોબર એટલે આપણે માત્ર 5 દર્શાવ્યા છે પ્લસ આપણે દર્શાવતા નથી આપણે સમજી જઈએ છીએ પરંતુ જ્યારે અહીંયા માઇનસ આપેલા હોય ત્યારે માઇનસ દર્શાવવા ફરજિયાત રહે છે બસ આટલું જ સહેલું કામ છે આ દાખલો આપણો પહેલો પૂર્ણ થઈ ગયો જો છે ને ઈઝી હા પણ આ ધ્યાન રાખજો કે અહીંયા જ્યારે માઇનસ આપેલા હોય ત્યારે આપણે એને કૌંસમાં અને માઇનસ ની નિશાની સાથે દર્શાવીએ છીએ પ્લસ ની નિશાની દર્શાવવાની હોય છે આમ તો પરંતુ આપણે દર્શાવતા નથી પરંતુ આયા દાખલા તરીકે તમે માત્ર 3 જવાબ લખશો તો એ પ્લસ 3 ગણાઈ જશે એટલે આપણો જવાબ કેવો આવશે ખોટો તો આટલો સહેલો દાખલો પેલો છે બીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો a + x + x1 સૌથી પહેલા આપણે પદ ગોતવાના છે તો તમને કેટલા દેખાય છે આ પદ સરસ 3 દેખાય છે તો આપણે લખીશું આ પહેલું a એક પદ છે આ x એટલે અલ્પવિરામ કરીને દર્શાવીશું x સાથે આ +x² ત્રીજું છે એટલે કે +x² આવી રીતે દર્શાવીશું આપણે આ પ્લસ અને આ પ્લસ છે અહીંયા પ્લસ કરેલા નથી પણ હકીકતે તો પ્લસ જ છે હવે આપણે સહગુણકની વાત કરીએ તો કે લખીએ પહેલા એક પદમાં સહગુણક બરાબર એકમાં સહગુણક કેટલો હોય એક જ હોય બરાબર બીજું +x આ પદમાં સહગુણક કેટલો થશે મિત્રો જો જરા ખાસ શીખવાનું છે અહીંયા કાંઈ ન આપેલું હોય ને જ્યારે બરોબર ત્યારે એક તો હોય જ બરોબર એટલે અહીંયા લખીશું આપણે એક એટલે શૂન્ય લખશે જવાબ ખોટો પડશે કાંઈ ન હોય તો એક તો હોય જ છે અને બીજી છે એના પછીનું જોઈએ એટલે +x² આ પદની અંદર જો આપણને સહગુણક પૂછવામાં આવે તો એમાં પણ કેટલો થશે એ કાંઈ નથી આગળ કાંઈ આપેલું નથી જો બે આપેલા હોત તો આપણે લખત બે પરંતુ એ કાંઈ આપેલું નથી એટલે અહીંયા પણ સહગુણક કેટલો થશે એ બરોબર આમ સાવ સહેલો દાખલો છે પરંતુ થોડું કંઈક નવું શીખવાનું મળશે આ દાખલામાં ત્રીજો દાખલો જોઈએ 4x² y² - 4x² y² z² - z² સૌથી પહેલા આમાં પદો શોધવાના છે હવે તમને આવડવું જોઈએ આમાં કેટલા પદો છે વેરી 3 પદો છે ને એટલે આપણે લખીએ પહેલું પદ 4x² y² z² અલ્પવિરામ બીજું પદ -4x²
નિશાનીઓ લખવાની ભૂલવાની નથી અને ત્રીજું પદ પ્લસ છે પ્રવર્ત થઈ ગયા ત્રણ પદ એક એક માં સહગુણક દર્શાવીએ પેલું પદ ચાર એક્સ વર્ગ વાય વર્ગ પદમાં સહગુણક બરાબર કેટલો થશે સહગુણક વેરી નાઇસ બરાબર ચાર થાય બીજું પદ લઈએ માઇનસ ચાર એક્સ વર્ગ વાય વર્ગ ઝેડ વર્ગ આ પદની અંદર સહગુણક જ્યારે આપણને પૂછેલો હોય ત્યારે કેટલો દર્શાવીશું આપણે સરસ માઇનસ ચાર નિશાની ભૂલવાની નથી માઇનસ ચાર થશે અને ત્રીજું પદ પ્લસ ઝેડ વર્ગ આ પદની અંદર સહગુણક જ્યારે આપણને પૂછવામાં આવેલો હોય તો કેટલા થશે અહીંયા સહગુણકમાં સરસ એક કાંઈ ન હોય એટલે એક સહગુણકની અંદર જવાબ આવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કાંઈ કાંઈ નથી આપેલું તો એક તો હોય જ શૂન્ય મૂકવાનું નથી તો આ દાખલો પણ એકદમ સહેલો છે નેક્સ્ટ દાખલો જોઈએ ત્રણ માઇનસ પી ક્યુ પ્લસ ક્યુ આર માઇનસ આર પી સૌથી પહેલા પદો ગોતીએ એક બે ત્રણ બે ચાર લખી આપણે તો ત્રણ એક છે માઇનસ પી અને ક્યુ એક છે પ્લસ ક્યુ આર એક છે માઇનસ આર પી બરોબર સહગુણકો લખતા જાય પેલું ત્રણ આપેલું છે બરાબર ત્રણ પદમાં સહગુણક બરાબર કેવા થશે પ્લસ ત્રણ થાય પ્લસ ન કરીએ તો પણ ચાલે બીજું પદ લઈએ પ્લસ ક્યુ આર આ પદમાં સહગુણક કેટલા થશે મિત્રો વેરી ગુડ કાંઈ ન હોય તો એક તો હોય પણ કેવા પ્લસ એક બરાબર ત્રીજું લઈએ માઇનસ આર પી આ પદમાં સહગુણક બરાબર માઇનસ છે અહીંયા કેવા લખીશું આપણે માઇનસ વન થાય સરસ આવડો અભિનવો તમને ત્યાર પછી આપણે જોઈએ કે પ્લસ અહીંયા એક સ્ટેપ આપણું બાકી છે આ માઇનસ પી અને ક્યુ તો એને આપણે છેલ્લે પણ લખી શકીએ એવું કઈ નથી આ પદમાં આપણે સહગુણક માઇનસ છે તો માઇનસ એ થાય આમ આડા દર્શાવો તો પણ દર્શાવી શકાય પરંતુ એ કઈ સ્ટેપ ભૂલવાનું નથી અહીંયા ચાર પદ આપેલા છે એક બે ત્રણ ચાર આપણે ચારે ચારને દર્શાવી શકીએ પ્લસ માઇનસ છે તો મેં અહીંયા બે પ્લસ લખ્યા છે અને પછી બે માઇનસ આવે એવો પ્રયત્ન કર્યો છે ક્રમ વાઇઝ લખીએ તો પણ ચાલે આમ આડું લખીએ તો પણ ચાલે પરંતુ એટલે સ્ટેપ ભૂલવાનું થતું નથી વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો બીજો દાખલો ગણીએ પેલા દાખલામાં મેં ચાર દાખલાઓ ગણાવ્યા છ દાખલા કુલ છે એમાંથી બે નાના દાખલાઓ તમારે જાતે પૂર્ણ કરવાના છે હું આશા રાખું છું કે તમને આવડશે આપણે બીજા દાખલાથી શરૂઆત કરીએ બીજો દાખલાની રકમ પેલા જોઈએ ખૂબ સરસ મજાનો દાખલો છે નીચેની બહુપદીઓનો એકપદી દ્વિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો કઈ બહુપદી ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી તો આપણને અહીંયા બહુપદી 12 આપેલી છે રકમ આપણે એને ડિવાઈડ કરવાની છે વર્ગીકરણ કરવાનું છે એક પદીમાં હોય એવી બે પદ હોય તો દ્વિપદીમાં હોય એવી અને ત્રણ પદ હોય તો ત્રિપદીમાં હોય એવી સાથે એમણે કીધું છે કે આમાંથી ઘણી બહુપદીઓ એવી છે કે જે આમાંથી બંધ બેસતી નથી એટલે કે ત્રણ કરતા વધારે પદ છે એમાં ચાર પાંચ એમ તો આપણે કોષ્ટક બનાવીએ એનું પેલા તો સરસ મજાનું કે એક પદી એક દ્વિપદી એક ત્રિપદી અને આમાં જે બંધ બેસતી ન હોય એનું એક અલગ કોષ્ટક ખાનું બનાવીએ જોતા જઈએ આપણે રકમ આપી છે મુજબ લખતા જઈએ જોતા જઈએ સમજતા જઈએ દાખલા
દાખલા તરીકે પહેલું છે x y, તમે જ કયો મિત્રો આમાં કેટલા પદ છે, એક x અને બીજું y, બે પદ છે તો શેમાં આવશે, અહીં આવશે ને, એટલે લખીશું આપણે પહેલું x y, આટલું ઈઝી છે બરોબર. બીજું જો હજાર છે, હજાર તો એક જ અંક કહેવાય ને, ઘણા આ ઉપર છે 1 2 3 4 નહીં, એ કેવો કહેવાશે, એક જ અંક, તો હજાર શેમાં આવશે, એક જ પદ છે એટલે એક પદમાં, એટલે કે હજાર. ત્યાર પછી જોઈએ આપણે અહીંયા 1 2 3 અને 4 ચાર પદ વાળા આપણે ધ્યાનમાં નથી લેવાના, ત્રણ સુધીના જ લેવાના છે, તો આ બંધ બેસતી નથી એટલે આપણે આને અહીંયા લખી લખીએ x plus x નો વર્ગ plus x નો ઘન plus x raised to 4 એટલે કે x ની 4 ઘાત બરોબર. ત્યાર પછી આ જોઈએ 1 2 અને 3 પદ છે, ક્યાં છે શું છે એ જોવાનું, માત્ર સંખ્યા ગણવાની છે, તો ત્રિપદી છે એટલે અહીં લખીશું આપણે 7 plus y plus 5x. જો છે ને ઈઝી, એકદમ સેલો દાખલો, મજા આવે એવો છે. આગળ વધીએ દાખલામાં 1 અને 2 પદ શેમાં આવશે, વેરી ગુડ, દ્વિપદીમાં અહીંયા લખીએ આપણે 5 નંબર ક્યુ છે 2y ઓછા શું છે 3y નો વર્ગ, આ રીતે લખતા જઈએ નીચે નીચે બરોબર. પછી જોઈએ અહીંયા 1 2 3 સ્ટેપ, 3 પદ ત્રિપદીમાં આવશે, અહીંયા લખીએ 2y ઓછા 3y નો વર્ગ વત્તા 4y નો ઘન બરોબર. નેક્સ્ટ આગળ વધી આપણે 1 2 3 પદ છે એ પણ ત્રિપદીમાં આવશે, એટલે કે 5x ઓછા 4y પ્લસ 3xy. એના પછીની સંખ્યા જોઈએ 1 અને 2 પદ છે શેમાં આવશે, વેરી ગુડ, દ્વિપદીમાં, એટલે કે 8 નંબર અહીં આવશે 4z માઇનસ 15z નો વર્ગ શું છે કેટલું છે એ આપણે જોવાનું નથી, માત્ર પદ ગણવાના છે 1 2 3 4, એટલે આપણને તો 3 જ પૂછ્યું છે, 4 નું ધ્યાનમાં લેવાનું નથી, તો એ બંધ બેસતી નથી એવું કહી શકીએ ને, એટલે 9 નંબર અહીંયા લખીએ ab plus bc plus cd plus da બરોબર. આગળ વધીએ 10 નંબરમાં એક જ પદ છે એટલે કે એક પદ, દીમાં લખીશું p q અને r, અહીંયા બે પદ આપેલા છે તો ત્રિપદીમાં લખીશું 11 નંબર p નો વર્ગ q plus p q નો વર્ગ. નેક્સ્ટ આ પર બે પદ વાળો છે એટલે આને લખીશું આપણે આને 2p + 2q. તો જોયો મિત્રો કેટલો સરસ મજાનો દાખલો છે, તમને રકમમાં નંબર નથી આપેલા બરોબર, પણ મે નંબર લખ્યા છે, નંબર એટલા માટે લખ્યા છે જ્યારે આપણે અહીંયા એને ડિવાઈડ કરીએ, એને અલગ કરીએ તો આપણે કોઈ પણ સંખ્યા ભૂલથી રહી ન જાય. 12 સંખ્યાઓ છે કુલ આપણી પાસે, આપણે ગણી શકીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 બરોબર, આમ ગણી પણ શકીએ છીએ, નંબર વાઇઝ પણ જોઈ શકીએ છીએ, એક પણ સંખ્યા રહી ન જાય એટલા માટે મેં આવું કામ કરેલું છે, આપણે એ કામ કરી શકીએ. તો જોયું મિત્રો કેટલો સરસ મજાનો દાખલો છે, હું આશા રાખું કે તમને આ દાખલો આવડી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો જોઈએ, નીચેની બહુપદીઓના સરવાળા કરો. પહેલો દાખલો એની અંદર જોઈએ ab માઇનસ bc, bc માઇનસ ca અને ca માઇનસ ab, એટલે કે આપણે જોઈ શકીએ કે આ પહેલું બીજું અને ત્રીજું ત્રણ પદોનો આપણે સરવાળો કરવાનો છે. સૌથી પહેલા આપણે લખીએ કે ભાઈ સરવાળા માટે સજાતીય પદો બરોબર ને એકબીજાની નજીક
સજાતીય પદો છે અને એકબીજા લઈને જે ગોઠવીશું દાખલા તરીકે આપણે જોઈએ શરૂઆત કરીએ સરવાળા માટે તો આ પેલા એબી આપેલા છે આપણને એબી માઇનસ બીસી પેલી સંખ્યા આવી છે આપણે લખીએ હવે એમાં પ્લસ કરવાનો છે એટલે સરવાળાની નિશાની બીસી માઇનસ સી આપેલા છે તો બીસી એટલે આને બરોબર આ બીસી જોજો આપણાની નીચે જ આપણો લખવાનો છે માઇનસ સી એ એટલે હજી ક્યાંક અહીંયા લખી શકાય આ રીતે બરોબર સમજાય છે શું કહું છું જોજો આપણાની નીચે જ આપણો લખવાનો છે ત્રીજું જોઈએ સી એ માઇનસ એબી તો સી એ માઇનસ એબી આપણે લખવું હોય મિત્રો સી એ કેવા છે પ્લસ છે ને તો આપણે હજી ત્રીજી સંખ્યા પ્લસ કરવી છે સી એ પ્લસ છે તો અહીંયા લખીએ સી એ ની નીચે સી એ માઇનસ એબી છે તો અહીંયા એબી વાળું ખાનું છે ત્યાં માઇનસ એબી આમ દર્શાવી શકીએ આપણે હવે જો અહીંયા ત્રીજું સ્ટેપ કાંઈ નથી તો આપણે પ્લસ શૂન્ય અહીંયા ત્રીજું સ્ટેપ કાંઈ નથી તો આપણે પ્લસ શૂન્ય અને અહીંયા ત્રીજું સ્ટેપ કાંઈ નથી તો આપણે પ્લસ શૂન્ય આ રીતે આપણે આપણો દાખલો જેમ સરવાળાના સ્ટેપ આપણે જેમ એકમ દશક સો એમાઉન્ટ મૂકીએ છીએ એ રીતે મૂકી શકીએ ઓકે ક્લિયર હવે આપણને આવડે છે આ પ્લસ સી એ હોય અને માઇનસ હોય તો શું થાય ઉડી જાય તો શૂન્ય આ પ્લસ બીસી અને માઇનસ બીસી ઉડી જાય તો શું થાય શૂન્ય આ પ્લસ એબી અને માઇનસ એબી ઉડી જાય તો શું થાય શૂન્ય એટલે કે આપણો જવાબ કેવો આવશે શૂન્ય માત્ર આપણને આપેલા છે પદોને આપણે એકમ દશક સો મુજબ જેમ ગોઠવીએ છીએ આપણે એ મુજબ સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવાના છે આવી રીતે આપણે આના સજાતીય પદોના સરવાળા કરી શકીએ બીજો દાખલો જોઈએ a માઇનસ b પ્લસ ab b માઇનસ c પ્લસ bc c માઇનસ a પ્લસ ac પદ નીચે પદ ગોઠવી આપણે સૌપ્રથમ પહેલું સ્ટેટમેન્ટ લખી નાખીએ a માઇનસ b પ્લસ ab બરોબર હવે બીજા પદમાંથી જોતા જઈએ જો આ પ્લસ બી છે એટલે સરવાળો કરવાનો છે એટલે સ્ટેપ ની નીચે સ્ટેપ લખીએ પ્લસ બી માઇનસ સી છે આમાંથી ક્યાંય નહીં લખી શકાય અલગ મૂકીએ આપણે માઇનસ સી ચોથા સ્ટેપમાં પ્લસ બીસી છે બરોબર પ્લસ બીસી ને પણ ક્યાંય નહીં મૂકી શકાય એટલે એના પછીનું પાંચમું સ્ટેપ બરોબર આ રીતે ગોઠવી શકાય એટલે ત્યાર પછી આ સી કેવા છે પ્લસ અહીંયા ગોઠવીએ આપણે પ્લસ સી માઇનસ એ અહીંયા પ્લસ એ છે તો અહીંયા આપણે માઇનસ એ લખી શકીશું પ્લસ એ સી અહીંયા ક્યાંય એ સી આવતા નથી આવતા ને ક્યાંય પણ એટલે આપણે અહીંયા હજી અલગથી દર્શાવીશું એ સી હવે અહીંયા કાંઈ નથી તો શૂન્ય 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 અહીંયા પણ એ જ રીતે શૂન્ય 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 થઈ ગયો આ બરોબર હવે સરવાળો કરીએ શૂન્યમાં 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 એસી નાખીએ તો પ્લસ એસી શૂન્યમાં બીસી ઉમેરીએ તો પ્લસ બીસી શૂન્યમાં પ્લસ અને માઇનસ સી ઉમેરીએ તો અહીં શૂન્ય થઈ જાય એબીમાં શૂન્ય ઉમેરીએ તો એબી અહીંયા પ્લસ બી માઇનસ બી ઉમેરીએ તો અહીં શૂન્ય થઈ જાય અહીં પ્લસ એ માઇનસ એ ઉમેરીએ તો અહીં શૂન્ય થઈ જાય વધેલો છે એ લખી આપણે શૂન્ય નો કઈ મિનિંગ નથી એટલે એબી પ્લસ બીસી પ્લસ એસી બરોબર આ રીતે આપણે લખી શકીએ એબી પ્લસ બીસી પ્લસ એ આપણે ફાઇનલ જવાબ કહી શકીએ કે આપણો જવાબ છે સરવાળો એબી પ્લસ બીસી પ્લસ એસી એટલે કે સી એ કહીએ તો પણ ચાલે એ આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો ત્રીજા દાખલામાં કુલ ચાર દાખલાઓ છે બે દાખલાઓ મેં ગણ્યા બે દાખલા તમારે ચાર
જાતે ગણવાના છે એટલે તમને દાખલાઓની પ્રેક્ટિસ થાય ને આવડે ખૂબ સહેલા અને ઈઝી દાખલાઓ છે હું આશા રાખું કે બંને દાખલાઓ તમે જાતે પૂર્ણ કરીશો જેથી કરીને આપણને ટેસ્ટ માટે પરીક્ષામાં તકલીફ ન પડે આપણા દાખલાઓની પ્રેક્ટિસ થઈ જાય ગણિત માત્ર એવો વિષય છે કે જે પ્રેક્ટિસ થી જ શીખી શકાય કોપી મારવાથી ગણિત આવડે નહીં તો એ બંને દાખલાઓ તમારે ગણવાના છે હવે આપણે દાખલા નંબર 4 તરફ આગળ વધીએ એમાં પહેલો દાખલો 12a ઓછા 9ab પ્લસ 5b ઓછા 3 માંથી 4a પ્લસ 7ab પ્લસ 3b પ્લસ 12 બાદ કરો અત્યાર સુધીના આપણે 4 દાખલા ગણ્યા એ સરવાળાના હતા હવે એવા જ બાદ બાકીના છે અહીંયા થોડોક તફાવત થશે સૌપ્રથમ તો આપણે લખીએ કે પહેલા બાદ બાકીમાં પહેલું કામ શું કરવાનું તો કે સજાતીય પદો એટલે કે સરખા પદો ગોઠવવા અને આપણે જેમ સરવાળામાં સજાતીય પદો સરખે સરખા પદોને આપણે નીચે નીચે લખતા હતા ગોઠવતા હતા એમ અહીંયા ગોઠવવાના તો છે જ પણ અહીંયા એક નવી વસ્તુ એ છે કે સરવાળામાં આપણે શીખી નથી અહીંયા બાદ બાકીમાં શીખીશું કે અને ત્યારબાદ નીચેના પદની નિશાની બદલવી નીચેનો પદ છે એની નિશાની બદલવાની થાય છે જો સમજાવો આપણે દાખલો ભણો એટલે પહેલા આપણે રકમ લખી લઈએ 12a 9ab પ્લસ 5b માઇનસ 3 આમ સ્ટેપ બાય સ્ટેપ પર લખવાનું હવે જોતા જઈએ આપણે એમાંથી આ બાદ કરવાનું છે ને એટલે આકડાની નીચે આપણો પેલાનો સજાતીય પદો જેમ આપણે ગોઠવીએ છીએ એમ ગોઠવવાના છે 4a શું કરવાનું છે તો કે બાદબાકી કરવાની છે એટલે માઇનસ ની નિશાની જોજો અહીં અલગ થશે સરવાળા કરતા 4a છે એટલે પેલા હું અહીંયા લખી નાખું છું આ a વાળા સ્ટેપની નીચે બીજું છે આપણી પાસે પદ માઇનસ 7ab તો અહીંયા આની નીચે જ લખી નાખીએ આપણે 9ab ની નીચે માઇનસ છે એટલે માઇનસ ત્રીજું છે પ્લસ 3b જોજો સરખું ન હોત તો આપણે સરખું કરવું પડત પણ અહીંયા તો એના જેવું જ છે ઉપર જેવું જ નીચે એટલે લખી શકાય પ્લસ છે તો પ્લસ ની નિશાની અને આપણો છે પ્લસ 12 તો અહીંયા લખી શકીએ પ્લસ 12 સરવાળામાં આપણે આ વસ્તુ તો કરતા હતા અહીંયા સુધી તમને આવડે છે અહીંયા બાદ બાકીમાં 9 શીખવાનું આ છે 9.1 ના ચોથા દાખલા એટલે કે 9.1 ના છેલ્લા દાખલા ની નવી રીત સરસ મજાની છે જોજો એક બે દાખલા હું ગણાવું બાકીના માય તમારે જાતે ગણવાના થશે એટલે ધ્યાન આપજો નીચેના પદની જે નિશાની છે આપણે વાત કરી ને કે સજાતીય પદોને ગોઠવવાના આપણે ગોઠવી લીધા નીચેના પદની નિશાની ચેન્જ કરવાની છે બદલવાની છે પ્લસ હોય તો માઇનસ કરવાની અને માઇનસ હોય તો પ્લસ કરવાની ખાસ ધ્યાન આપજો જોજો અહીંયા 12 કેવા છે પ્લસ એટલે હું અહીંયા ખાલી આમ લખીશ મારે કેવા લેવાના છે ધ્યાનમાં માઇનસ નીચેનું એક હતો ઉપરની વાત નતો તો અહીંયા પ્લસ 3 છે એટલે અહીં મારે કેવા ધ્યાનમાં લેવાના માઇનસ બરોબર અહીંયા માઇનસ છે તો માઇનસ નું વિરુદ્ધાર્થી કેવા ધ્યાનમાં લેવાના મારે પ્લસ અને અહીંયા કેવા છે પ્લસ તો અહીં મારે કેવા ધ્યાનમાં લેવાના માઇનસ સમજે છે મિત્રો ફરી પાછું રિપીટ કરું છું જો અહીંયા પ્લસ ની નિશાની હતી તો અહીંયા માઇનસ થશે અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ થશે અહીંયા માઇનસ છે તો અહીંયા એનું વિરુદ્ધાર્થી પ્લસ થશે અને અહીંયા પ્લસ છે તો માઇનસ થશે ક્લિયર આ વસ્તુ નવું શીખવાનું છે હવે આપણને આવડશે ઈઝી દાખલા તરીકે આપણે બાદબાકીઓ કરતા જઈએ તો અહીંથી ચાલુ કરીએ આ 3 માઇનસ છે અને 12 માઇનસ થઈ ગયા નિશાનીઓ ચેન્જ કરીએ એટલે 12 માઇનસ થઈ ગયા તો બંનેનું શું થશે સરવાળો પણ નિશાની કેવી રહેશે માઇનસ ની 12 ને 3 કેવા થાય 15 માઇનસ સમજે છે આગળ વધીએ 5b પ્લસ છે પણ 3b હવે કેવા ગણવાના માઇનસ એટલે કે 5 માંથી 3 બાદ કરીએ તો 2b વધે ને 2b નિશાની મોટા ની દે એટલે કે પ્લસ ની બરોબર અહીંયા જોઈએ માઇનસ 9ab આને હવે કેવા ગણવાના પ્લસ 7b એટલે કે 9 માંથી 7 બાદ કરીએ તો 2ab એમ ને પણ નિશાની કોની
5 હશે બાદ થશે 12 માંથી 4 જાય તો 8 અને એ ના બે પ્લસ ની નિશાની લીધી છે પ્લસ ની નિશાને ન લખો તો ચાલે પ્લસ 8 એ 12 મોટા છે એટલે પ્લસ સમજે છે તો આ રીતે આપણે બાદબાકીનો દાખલો ગણી શકીએ ચોથા દાખલાનો બીજો બી દાખલો જોઈએ 5xy-2yz-2zx+10xyz-7zx બાદ કરો સૌપ્રથમ આપણે આપણા નિયમો મુજબ સજાતીય પદો લખી આપણે 5xy-2yz-2zx+10xyz સજાતીય પદોને આપણે ગોઠવીએ સત્ય સરખા પદોને પહેલા તો પહેલું પદ છે 3xy તો બાદબાકી કરવાની છે એટલે માઈનસ ની નિશાન 3xy કેવા છે પ્લસ એટલે અહીં લખીશું 3xy બીજું પદ છે 5yz+ અહીંયા આવશે પ્લસ 5yz ત્રીજું પદ છે માઈનસ z 7zx-7zx હવે તે પદ જ નથી તો અહીંયા શૂન્ય મૂકી દઈએ થોડીક જગ્યા રાખી અને આ લીટી કરવાની જેથી કરીને આપણે બાદબાકી કરતી વખતે જે નિશાનીઓ છે એ ચેન્જ કરીએ બરોબર નિશાનીઓ ચેન્જ કરવાની વાત આવે છે અહીંયા એ આપણે અહીંયા દર્શાવી શકીએ આ ખાલી જગ્યા પ્લસ છે તો પેલા કેવી થશે માઇનસ અહીંયા માઇનસ છે તો કેવી થશે પ્લસ પ્લસ છે તો કેવી થશે માઇનસ અને પ્લસ છે તો કેવી થશે માઇનસ બીજા સ્ટેપમાં નીચેની જે સંખ્યાઓ છે એને આપણે ધ્યાનમાં લેવાની છે સૌથી પહેલા અહીંયા તો શૂન્ય જ છે એટલે પ્લસ 10xyz આમે તો અહીંયા નિશાનીને ધ્યાનમાં લેવાની થતી નથી અહીંયા ધ્યાનમાં લેવાની થાય માઇનસ 2z આ પ્લસ છે 7 પ્લસ છે 12 થશે ને આ માઇનસ છે એટલે 7 માંથી 2 જાય તો 5 zx એમને 7 નું ચાલે મોટી સંખ્યાનું ચાલે ઘરમાં મોટા હોય એનું ચાલે 7 મોટા છે એની નિશાની પ્લસ ની છે તો અહીંયા કેવી કરીશું આપણે પ્લસ 5zx આગળ વધીએ બંને માઇનસ છે તો સરવાળો થશે 5 3 7 yz અને નિશાની કેવી રહેશે માઇનસ ની અહીંયા એક પ્લસ એક માઇનસ 5 માંથી 3 બાદ જાય તો 2 xy 5 પ્લસ જ છે એટલે 2 ની નિશાની પ્લસ ની જ રહે તો આપણે આ જવાબ આપણો કહી શકીએ કે 2xy -7yz +5zx +10xyz આ આપણો જવાબ થશે ત્રીજો ત્રીજો દાખલો છે પણ આના જેવો જ છે એક દાખલો એ પણ પ્રેક્ટિસ માં પૂછું પાકા ચોપડામાં લખવાનો છે તો આપણે અહીંયા સાથે 9.1 પૂર્ણ કરીએ છીએ પાકા ચોપડામાં સરસ મજાના સારા અક્ષરે લખી અને દાખલાઓની વર્કબુકમાં પ્રેક્ટિસ કરવાની છે જેથી આપણે બધા